જેતપુરના ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં જેતપુર રાહત સમિતિ દ્વારા જેતપુરના છેવાડાના શ્રમજીવી પરિવારોને પૂરતું રાશન મળી રહે તે માટે ખાસ આયોજન કરેલ છે. કોરોના વાયરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે તમામ લોકો ઘરમાં કેદ છે ત્યારે રોજનું કરીને રોજ ખાતા લોકોની હાલત ખૂબ જ દયનીય બની છે ત્યારે આ પગલે જેતપુરમાં રાહત સમિતિ દ્વારા ખાસ આયોજન કરવામાં આવેલ છે, જેમાં જેતપુરના ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં જેતપુર રાહત સમિતિ દ્વારા જેતપુરના છેવાડાના શ્રમજીવી પરિવારને પૂરતું રાશન મળી રહે તે માટે ખાસ આયોજન કરેલ છે. અને જેતપુરના ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં આ રાહત સમિતિ દ્વારા ખાસ આયોજન ગોઠવવામાં આવેલ છે, જે માટે રાહત સમિતિ દ્વારા ઘઉંનો લોટ, ચોખા, કઠોળ, બટેટા, તેલ, ખાંડ, ચાની ભૂકી, મીઠા સહિતના રાશનની કીટ બનાવવામાં આવી હતી અને 30 લાખ રૂપિયાના રાશન સાથે 5000 લોકોને આ સંપૂર્ણ આહારની કીટ પહોંચતી કરવામાં આવી છે. સાથે સાથે શહેરના જે ગાંડા લોકો છે, જે રોડ સાઈડમાં ગમે ત્યાં પડ્યા રહે છે અને જેનું જીવન અને ખાવા પીવાનું આશ્રિત જેવું છે, જેને કોઈ જમવાનું આપે તો જ તેઓને જમવાનું મળે, આવા લોકો માટે, સેવાભાવી લોકો માટે ખાસ સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં એક સંપૂર્ણ તૈયાર રાંધેલો અને પૌષ્ટિક ખોરાકની કીટ બનાવવામાં આવી છે અને આવા ગાંડા લોકોને ગોતી ગોતીને તેઓને આ તૈયાર ખાવાનું આપવામાં આવી રહેલ છે. આજથી 3 દિવસ પહેલાં જેતપુર રાહત સમિતિની અમારી મિટિંગ મળી હતી. એમાં લોકડાઉનને હિસાબે જેતપુર શહેર, જેતપુર ગ્રામ્ય વિસ્તાર અને જામકુંડા તાલુકાના એવા પરિવારો કે જેને લોકડાઉનની પરિસ્થિતિમાં અત્યારે ક્યાંય કામ ધંધો ન હોય એટલે સ્વાભાવિક રીતે બેઠક ભોજન માટે મુશ્કેલી પડતી હોય, એના માટે રાહત સમિતિની બેઠકમાં અમે નિર્ણય કર્યો હતો કે 5000 કીટો બનાવવી. આ કીટની અંદર 5 કિલો ઘઉંનો લોટ, 5 કિલો ચોખા, 5 કિલો બટેટા, 1 કિલો તેલ અને 1 કિલો દાળ એમ કરી અને 1 કિલો ખાંડ એમ કરી અને આવી 5000 કીટો અત્યારે બનાવવામાં આવી છે. જેતપુર શહેર, જેતપુર ગ્રામ્ય વિસ્તાર અને જામકુંડા તાલુકાની અંદર આ કીટનું આજથી અમે વિતરણ કરવા માટે જઈ રહ્યા છીએ કે આવી પરિસ્થિતિની અંદર એવા પરિવારો કે જેને ભૂખ્યા ન સહવું પડે, રાજ્ય સરકાર પણ BPL અને અંત્યોદયના લાભાર્થીઓને વિનામૂલ્યે રાશન આપવાનું છે, ત્યારે આવા પરિવાર કદાચ બહારથી મજૂરી કરવા માટે આવ્યો હોય, જેના પાસે કાર્ડ ન હોય કે જે ઝૂંપડા નાખીને પણ રહેતા હોય, એવા પરિવારની મદદે રાહત સમિતિ આવી છે અને આવી 5000 કીટોનું આજથી વિતરણ કરવા માટે જઈ રહ્યા છે. આ સમગ્ર લોકડાઉનની પરિસ્થિતિ અંદર લોકોને મુશ્કેલી ન પડે માટેનો આ નિર્ણય છે. આ સિવાય અમારું જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને જેતપુરની અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ આવી રીતે અનાજનું અને બધી રીતના કીટનું વિતરણ કરવામાં આવે છે, એટલે આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે લોકો સહકાર આપી રહ્યા છે. લોકો બહાર નથી નીકળતા અને ઇન્ડસ્ટ્રી બધું બંધ છે, એટલે આ લેબરોને મુશ્કેલી ન પડે માટેનો નિર્ણય છે અને આજથી આ વિતરણ અમે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. નિલેશ મારુ, KTV ન્યૂઝ, જેતપુર.